नमस्कार, प्रस्तुत है न्यूज फोकस। शुरुआत करिए मुख्य समाचार थी। गुजरात सरकार ना फिक्स पगार धारको आनंदो। 1 फेब्रुआरी थी 1.18 लाख कर्मचारियों ना पगार धोरण में 63 થી 124% वधारो मंजूर करती कैबिनेट। तमाम फिक्स पे कर्मचारियों की सेवा प्रथम दिवस थी गणवानो पण निर्णय। 5 वर्ष की राह नहीं जोवी पड़े, सरकार पर वार्षिक 1300 करोड़ बोझ। આવતીકાલે છોટાઉદેપુર ખાતે આદિવાસી વસ્તી ધરાવતા 7 જિલ્લાઓના વનબંધુ કલ્યાણ મેળા માટે તડામાં તૈયારીઓ। કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં 5000 ઉપરાંત આદિવાસીઓને એનાયત થશે જંગલ જમીનની સનદો સહિત વિવિધ લાભ સહાય। દાઉદી વોરા સમાજના આધ્યાત્મિક વડા સૈયદના સાહેબને જન્મદિન મુબારકબાદ આપવા માટે મુખ્યમંત્રીએ કરી રૂબરૂ મુલાકાત। દાઉદી વોરા સમાજની વેપાર ધંધામાં પ્રગતિનો યશ સૈયદના સાહેબને દુરંદેશીને આપતા મુખ્યમંત્રી। રોજગારીનો ભોગ લીધા વગર આર્થિક વિકાસ સંભવ બને તેવું આગામી બજેટ ઈચ્છે છે આમ આદમી। દેશ ખરેખર આગળ વધી રહ્યો હોવાનો અહેસાસ કબૂલ કરતા યુવા પેઢી કહે છે પૈસા ટકાના મામલે જાહેર જીવન બને પારદર્શક અને પ્રામાણિક। ગામડાની ધૂળિયા નિશાળમાં ભણતી ગુજરાતની ઉગતી પેઢી કેવું અને કેટલું સાર્થક શિક્ષણ મેળવે છે તે માપવાની રૂપાણી સરકારની કોશિશ। ગુણોત્સવ જેવી સમીક્ષાની રાજ્યવ્યાપી ફળશ્રુતિ, બહેતર શિક્ષણ સંભવ બનાવે તેવી ગોઠવશે વ્યવસ્થા। ત્રિદિવસીય અભિયાન સંપન્ન। માઇક્રો અને સ્મોલ સેક્ટર માટેના પેકેજને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળની મર્યાદા 1 કરોડથી વધારી 2 કરોડ રૂપિયા કરાઈ। વિદેશી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપનીઓને અપાશે 10,000 કરોડના ઇન્સેન્ટિવ। તો 5 જાહેર સામાન્ય વીમા કંપનીઓના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગનો પણ કરાયો નિર્ણય। ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારી પુત્ર રોહિત શેખર સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને ભારે ફટકો। ભાજપ અધ્યક્ષ અમિત શાહે પીઢ નેતાને આવકાર્યા। કાનપુર રેલ દુર્ઘટના પાછળ પાકિસ્તાનના આઈએસઆઈના હાથની શંકા। 3 શંકાસ્પદોની ધરપકડ। એનઆઈએ સહિતની એજન્સીઓએ હાથ ધરી તપાસ। 21 નવેમ્બરની દુર્ઘટનામાં 150 લોકોના થયા હતા મોત। સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે નાણામંત્રી અરુણ જેટલી અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વિદેશી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ભારત આવવા 10,000 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન અપાશે। મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 3 કરોડ લોકોને રોજગાર મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બરે કરેલી જાહેરાત પ્રમાણે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી સ્કીમમાં 1 કરોડની મર્યાદાથી વધારીને 2 કરોડની કરાશે। એમએસએમઈ ક્ષેત્રના બધા જ લાભાર્થીઓને આ લાભ મળશે। અન્ય એક નિર્ણયમાં સાર્વજનિક ક્ષેત્રની 5 વીમા કંપનીઓનું સ્ટોક એક્સચેન્જની યાદીમાં સમાવેશ થશે જેનાથી આર્થિક વ્યવસ્થાને તેજી મળશે। આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જેની હવે કોઈ ઉપયોગિતા નથી તેવા 105 જૂના કાયદાનો નાશ કરવામાં આવ્યો છે। અગાઉ પણ 150 વર્ષ જૂના 1175 કાયદાનો નાશ કરાયો હતો। કાનપુરમાં ઇન્દોર પટના એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડવાની દુર્ઘટના પાછળ આતંકી સંસ્થા આઈએસઆઈનો હાથ હોવાનું જાણવા મળ્યું છે। ગત 21 નવેમ્બરના રોજ આ દુર્ઘટના થઈ હતી જેમાં અંદાજે 150 લોકોના મોત થયા હતા। પાકિસ્તાની આતંકી સંસ્થા આઈએસઆઈના ષડયંત્રના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। બિહાર પોલીસે ઇન્ટેલિજન્સ બ્યુરો અને સંશોધન સંસ્થાના સહારે આ ખુલાસો કર્યો છે। રાષ્ટ્રીય તપાસ ટીમ વધુ તપાસ માટે બિહાર પહોંચી છે। ઉત્તર પ્રદેશની એટીએસ ટીમ પણ બિહાર પહોંચી ચૂકી છે। મોતિહારી પોલીસે ધરપકડ કરેલા 3 ગુનેગારોની આ અંગે પૂછપરછ ચાલી રહી છે। 5 પૂરા હોના જો સામને મેં જબ આયેંગે તો હમ બતા સકતે હૈ રેલવે કા હાદસા ઉનકા અપના એક પ્રક્રિયા હોતા હૈ ફિર હમારા જાંચ એજન્સીઓ કા એક પ્રક્રિયા હોતા હૈ પૂરા મિલ કરકે એક નતીજા પર પહોંચેંગે તો ફિર હમ ઉસકે બારે મેં બાત કર સકતે હૈ ક્યોંકિ દેખિયે યે બહોત સંવેદનશીલ મામલા હૈ ઓર જાંચ મેં કિસી ભી ઉપર મેં હમ લોગ જા સકતે હૈ। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ દત્ત તિવારી, તેમના પુત્ર રોહિત શેખર અને પુત્રવધુ ઉજ્જવલા શર્મા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। 91 વર્ષના વરિષ્ઠ નેતા એનડી તિવારી, તેમના પુત્ર રોહિત શેખર અને ઉજ્જવલા શર્મા સાથે નવી દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ચર્ચા કરી હતી।
नारायण दत्त तिवारी लांबी राजकीय कारकिर्दी धरावता कांग्रेसना वरिष्ठ नेता छे। તેઓ ઉત્તર પ્રદેશમાં ત્રણ વાર અને ઉત્તરાખંડમાં એક વાર રાજ્યનું સુકાન સંભાળી ચૂક્યા છે। તેઓ આંધ્રપ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે। ચાર વાર મુખ્યમંત્રી રહેલા વરિષ્ઠ નેતા તિવારીની રાજકીય ક્ષમતા અંગે શંકા ના થઈ શકે, આથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ લાભ થાય તેવું નિષ્ણાતોનું અનુમાન છે। હવે રોહિત શેખરને ભાજપ દ્વારા ટિકિટ મળે છે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદની નાણાં બાબતોની સ્થાયી સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા। ઉર્જિત પટેલ ઉપરાંત નાણાં મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા વિમુદ્રીકરણના નિર્ણય બાદ અત્યાર સુધીમાં 9.2 લાખ કરોડની નવી નોટ બેન્કિંગ સિસ્ટમમાં આવી હોવાનું આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું। 18 વર્ષ જૂના કાળિયાર શિકારના કેસમાં જોધપુર અદાલતે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યા છે। આજે જોધપુરની અદાલતે આ ફેસલો આપ્યો હતો। જોધપુર અદાલતમાં અભિનેતા સલમાન ખાન હાજર રહ્યા હતા। કાળિયાર શિકારના કેસમાં સલમાન ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો હતો। 18 વર્ષ અગાઉ હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ વખતે જોધપુરના કોંકણી ગામે કાળિયાર મૃગના શિકાર બાબતે વન વિભાગે કથિત રીતે લાયસન્સની મર્યાદા પૂરી થઈ ગઈ હોય એવા હથિયારના વપરાશ માટે આરોપ નોંધ્યો હતો। સલમાન ખાન વિરુદ્ધ 4 કેસ ચાલી રહ્યા છે, જેમાંથી 2 કેસમાં હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે અને મામલાની સુનાવણી જોધપુર અદાલતમાં 25 જાન્યુઆરીએ થશે। और अदालत ने यह माना है 102 पेज के फैसले में कि अभियोजन पक्ष सलमान के विरुद्ध 3/25 और 27 के अपराध साबित करने में पूर्णतया असफल रहा है। ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ફિક્સ પગાર ધારકોના પગારમાં વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। 7મા પગારપંચ હેઠળ આ પગાર વધારો 1 ફેબ્રુઆરી 2017થી અમલી બનશે। 63 થી 124% સુધીનો પગાર વધારો કરાયો છે, જેનો લાભ 1,18,738 કર્મચારીઓને મળશે। તમામ ફિક્સ પગાર કર્મચારીઓનું 5 વર્ષનો અનુભવ ગણાવશે। 10% એચઆરએ પણ કર્મચારીઓને આપવામાં આવશે। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આના કારણે સરકારની તિજોરી પર 1,300 કરોડ રૂપિયાનો બોજો પડશે। અત્યાર સુધી જે કર્મચારી ભાઈ બહેનોને 10,500 રૂપિયા ઉચ્ચ વેતન મળતું હતું, એમના પગાર ધોરણમાં 63% વધારો કરી 16,224 રૂપિયા 7મા પગારપંચ પ્રમાણે પ્રથમ તબક્કાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે। એવી જ રીતે જે કર્મચારી ભાઈ બહેનોને 11,500 રૂપિયાનો પગાર મળતો હતો, એમના પગાર ધોરણમાં 73% વધારો કરી 19,950 રૂપિયા 7મા પગારપંચના પે મેટ્રિક્સ પ્રમાણે પગાર આપવાનો નિર્ણય કર્યો છે। એવી રીતે 16,500 રૂપિયા જે કર્મચારી ભાઈ બહેનોને પગાર મળતો હતો, એમના પગારમાં 90% વધારો કરી 31,340 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અને જે કર્મચારી ભાઈ બહેનોને અત્યાર સુધી 17,000 રૂપિયા પગાર મળતો હતો, એમના પગાર ધોરણમાં 124% વધારો કરી અને 38,090 રૂપિયાનો પગાર ધોરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અમારા કર્મચારી ભાઈ બહેનોની જે મોટી માગણી હતી કે અમે જ્યારથી ભરતી થયા હોઈએ ત્યારથી અમારી સેવા સળંગ ગણવી જોઈએ, અત્યાર સુધી એવું હતું કે 5 વર્ષ પછી એ કાયમી થાય પછી જ એમની નિમણૂક કાયમી ગણાતી હતી અને એમને વિવિધ લાભો 5 વર્ષ પછી મળતા હતા। એના બદલે હવે અમારી સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ અમે જે ખૂબ અગત્યનો આ 1,18,000 કર્મચારીઓ અને ભૂતકાળમાં જે લોકો 5 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે અને વિવિધ પ્રકારના પ્રમોશન પાત્ર થઈ ચૂક્યા છે એવા હજારો કર્મચારીઓને ફાયદો થાય એ પ્રમાણે 2006થી જ્યારથી આ નીતિ અમલમાં આવી અને એ સરકારી કામગીરીમાં ફિક્સ પગારથી જોડાયા ત્યારથી જ એમની નોકરી સળંગ ગણવા માટેનો અને કાયમી ગણવા માટેનો ખૂબ અગત્યનો નિર્ણય અમારી સરકારે કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા આજ ફિક્સ પગાર ધારકોના પગારમાં વધારો કરવાની જાહેરાત અંગેના નિર્ણયને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આવકાર્યો હતો। તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સરકારે વર્ષો જૂની યુવાનોની લાગણી અને માંગણી સ્વીકારી તેની પ્રશંસા કરી હતી। નરેન્દ્રભાઈની સરકાર અને કેશુભાઈની સરકાર આવ્યા પછી
એક પછી એક અમારા તમામ મુખ્યમંત્રીઓએ પારદર્શકતાથી ભરતી થાય એ પ્રકારના નિયમો બનાવ્યા અને ક્યાંય પણ ચૂક રહી જાય તો એ ત્રુટી દૂર કરીને પુનઃ પોતાની સક્ષમતા છે અને પોતાની આવડત છે, પોતાની અંદર પડેલું હુનર, એના આધારે પણ નોકરી મળે છે એવું સ્વાભિમાન સાથે આ ગુજરાતનો યુવાન એ નોકરી કરી રહ્યો છે એનો આનંદ છે. અને કોંગ્રેસે ક્યારેય આ યુવાનોનું કે નોકરી માટેનું એનું ભલું કર્યું નથી, માત્ર પોતાના ખિસ્સા ભર્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈની નેતૃત્વમાં ચાલતી રાજ્ય સરકારે આજે નીતિનભાઈ જે નિર્ણય કર્યો છે ઐતિહાસિક નિર્ણય છે, હું આવકારું છું. અને આગામી દિવસોમાં આ તમામ ફિક્સ પગારદાર કર્મચારીઓને એ બઢતીનો લાભ મળવાનો છે, પૂરી નોકરી ગણાવવાની છે, પગાર વધારો થવાનો છે, પોતાનું જીવન કુટુંબ એ સરસ રીતે ચલાવી શકશે એવો ઐતિહાસિક નિર્ણય માટે અભિનંદન આપું છું. સુરત ખાતે મિલાદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાઉદી વોરા સમાજના 52મા ધર્મગુરુ ડોક્ટર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબની 106મી જન્મજયંતિ તથા ડોક્ટર સૈયદના અલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 73મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ ગ્રુપો, સ્કાઉટ, ઘોડા અને ફ્લોટ સાથે શોભાયાત્રા તેમજ સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલ, મેયર અસ્મિતાબેન શિરોયા, પોલીસ કમિશનર અને દાઉદી વોહરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને એને કારણે વિજ્ઞાનને સ્વીકારીને સમયની સાથે ચાલીને જે બદલાવ લાવ્યા છે, પરિવેશમાં બદલાવ નથી, પદ્ધતિમાં બદલાવ નથી, પરંતુ સોચમાં બદલાવ. આવતીકાલે છોટા ઉદેપુર ખાતે 7 જિલ્લાઓના આદિવાસી બંધુઓનો મેળો જામશે. પ્રસંગ છે વન બંધુ કલ્યાણ મેળાનો. કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. જોઈએ એક અહેવાલ. છોટા ઉદેપુર ખાતે આદિવાસી વસ્તી ધરાવતા 7 જિલ્લાઓ માટે ગુરુવારે યોજાનાર વન બંધુ કલ્યાણ મેળાની તૈયારી તડામાર ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના હોવાથી 50,000 જેટલા લોકો બેસી શકે તેવો શામિયાનો તૈયાર કરાયો છે. છોટાઉદેપુર ઉપરાંત મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને નર્મદા એમ 7 જિલ્લામાંથી આવેલા 5,000થી વધુ લાભાર્થીને જંગલ જમીનનો રોજી રોટી રળવા માટે ઉપયોગ કરવાનો અધિકાર આપતી સનદનું વિતરણ કરાશે. અલગ અલગ જે જિલ્લાઓમાંથી બસોની વ્યવસ્થા અને લોકો આવવાના છે એના માટે કલર કોડ પ્રમાણે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. વનબંધુ યોજના હેઠળ ભૂમિ અને સંરક્ષણના કામો, ક્ષમતાવર્ધન અને લાઇવલીહુડના કામોમાં 36 વન મંડળીઓને 25 લાખ લેખે 9 કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે. વન્ય પ્રાણીઓ દ્વારા ઉભા પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતર ફરતે કાંટાળી વાડ બાંધવા માટે ફાળવાયેલા 250 કરોડ રૂપિયામાંથી દાવાની ચૂકવણી પણ કરાશે. તો વન વિસ્તારના કુટુંબોને એલપીજી જોડાણ માટે 2.5 કરોડ રૂપિયાની સહાય રકમ પણ વિતરિત કરવાનો કાર્યક્રમ છે. આ માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત પણ કરાયો છે. વન જંગલની જમીન વન અધિકાર અધિનિયમ 2006 અન્વયે છોટાઉદેપુર જિલ્લાના લગભગ 2000 વ્યક્તિ વિશેષોને વન અધિકાર અન્વયે સનદ, 7-12 અને હકપત્રકનું વિતરણ માનનીય મુખ્યમંત્રીશ્રી હસ્તક કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થાય તે માટે અમે સખત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. કોઈ પણ લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ નિર્માણ થશે એમાં પૂરતા પ્રયાસ કરીશું. કાર્યક્રમ પૂર્વે પુનિયાવાટ ગામે બંધાયેલી નવીન કોર એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરવાના છે. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરથી જમીલ પઠાણનો રિપોર્ટ. 2017-2018 અંદાજપત્ર 1 ફેબ્રુઆરીએ રજા થવા થઈ ગયું ત્યારે ગુજરાતમાં પણ અપેક્ષા ધીમે ધીમે બહાર પડવા માંડી છે. યુવા પેઢીની વાત ટૂંકમાં અહીં પ્રસ્તુત છે. જીએસટી બાજુ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આટલા બધા વર્ષોથી અમે બધા ઉદ્યોગો અમારે નોંધણી નંબર ને બધું છે તો એવી કોઈ સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે ઓટોમેટિક એ અમારો નંબર માઇગ્રેશન થઈ જવો જોઈએ. સાહેબે જે પગલું મોદી સાહેબે લીધું છે એને આવકારીએ છીએ અને કદાચ એવું લાગે છે કે થોડી તકલીફો પડશે પણ કદાચ આપણે
સારા ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. ધન્યવાદ. જીડીપી ગ્રોથ હાઈ થાય, એમ્પ્લોયમેન્ટ વધે, કે જે આપણે એમએસએમઈ સેક્ટર્સ છે, અમુક એગ્રીકલ્ચર જે સબસિડીઝ છે, એ સબસિડીઝ જેટલી ઓછી મળતી તેના કરતાં બી થોડીક વધારે મળે, પણ કમ્પેરેટિવ ટુ ફિસ્કલ ડેફિસિટ આપણી ઓછી થાય અને ગવર્મેન્ટને ઇફેક્ટ ના થાય ને એવી રીતના આપણે જીડીપી ગ્રોથ વધારવો જોઈએ, એમ્પ્લોયમેન્ટ વધવી જોઈએ. આપણે મેન્યુફેક્ચરિંગ અમુક જે સેક્ટર છે કે જે અમુક જગ્યા આપણે પાછા પડી જાય અમુક કન્ટ્રીની કમ્પેરિઝનમાં, એ કન્ટ્રીની કમ્પેરિઝનમાં આપણે અમુક મેન્યુફેક્ચરિંગ આપણે વધારી શકીએ. મારી એક્સપેક્ટેશન આટલી જ આ વખતના બજેટથી. જો બડી બડી કંપનીયા હૈ ઉનકો જો પોલિટિકલ ઇફેક્ટ મિલ જાતી હૈ જિસસે સ્મોલ ઇન્ડસ્ટ્રી કા જો મેન્યુફેક્ચરિંગ હૈ વો દિખાઈ નહીં દેતા, ઉસે ટ્રાન્સપરન્સી આની ચાહીએ. સ્મોલ ઇન્ડસ્ટ્રી મેં ભી ટ્રાન્સપરન્સી આની ચાહીએ ઓર જો બડી બડી કંપનીયા હૈ ઉનમે ભી ટ્રાન્સપરન્સી આની ચાહીએ, જેસે એક્ઝેક્ટલી પતા ચલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રી મેં કિતના બઢાવા આયા હૈ. બહોત સારી ડેટા એસા ભી બતા દે કે એનપીએ ઓર બિઝનેસ ગ્રોથ પોલિટિકલ ઇફેક્ટ સે ભી બહોત હોતા હૈ, કે બિઝનેસ અગર આપકા બેકિંગ પોલિટિકલ બેકિંગ હૈ આપકે પાસ તો આપકા બિઝનેસ ગ્રોથ અચ્છી ફાસ્ટ રેટ સે હોગા, તો યે કોઈ ઇસમેં એક સિસ્ટમ હોના ચાહીએ જિસસે પોલિટિકલી ઇફેક્ટ કમ હો, બિઝનેસ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ ઓર વો સબ ચીજ મેં ઇફેક્ટ કમ. ઇસ બાર મેં સરકાર કો ધન્યવાદ દેના ચાહતા હું કે ઇસ બાર સરકાર જલ્દી એ બજેટ કો જાહેર કર રહી હૈ, પરંતુ આજ સરકાર સે હમારી એક આશા હૈ કે વો મિડલ ક્લાસ ઓર લોઅર ક્લાસ કો ધ્યાન મેં રખ કે યે બજેટ કો જાહેર કરે. રાજ્યભરમાં ગુણોત્સવનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા 6 વર્ષથી ગુણોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે 7મો ગુણોત્સવ આજે સંપન્ન થઈ ગયો. જોઈએ એક અહેવાલ. ભાવનગર શહેરના તરસમ્યા ગામની શાળામાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી શાળાની અને વિદ્યાર્થીઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે શાળામાં આખો દિવસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રતિભાવ, વાંચન, લેખનનું કૌશલ્ય જોઈ મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2009થી રાજ્યમાં શરૂ થયેલા શાળા ગુણોત્સવ અભિયાનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના માતાના વડ ખાતે ગુણોત્સવ કાર્યક્રમને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોનું લેખન, વાંચન, ગણન તથા કસોટી દ્વારા શિક્ષણના સ્તરનું વર્ગખંડોમાં જઈને તેમણે મૂલ્યાંકન કર્યું હતું. સાથે મધ્યાહન ભોજન યોજના રૂમની મુલાકાત પણ લીધી હતી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આનંદપુરા ગામ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરની ઉપસ્થિતિમાં ગુણોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાની બાલિકાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અખબારમાં છપાયેલા સમાચારોની હેડલાઇન, સુવિચાર, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી આત્મારામ પરમારે નવસારી નગરપાલિકા શાળાનું શૈક્ષણિક મૂલ્યાંકન કર્યું હતું. મંત્રીએ ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળાની ભૌતિક સુવિધા, લાયબ્રેરી, વર્ગખંડો, મેદાન સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ સાબરકાંઠા જિલ્લાના વડાલીની થેરાસણા પ્રાથમિક શાળાનું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન એસએમસી સમિતિના સભ્યો તથા વાલી મંડળ સાથે બેઠક યોજીને શાળાના બાહ્ય ઉપરાંત આંતરિક મૂલ્યાંકન પર વિશેષ ભાર આપવાનો અનુરોધ કર્યો હતો. ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ અમરેલી તાલુકાના જાડિયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓનું વાંચન, ગણન, લેખન સહિત શૈક્ષણિક મૂલ્યાંકન કર્યું હતું. રાજ્યમંત્રીએ શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી. તેમણે બાળકો સાથે ભોજન પણ લીધું હતું. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલાની પ્રાથમિક શાળા ખાતે શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે પ્રાર્થના સભામાં હાજર રહી ગુણોત્સવ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવી હતી. દેડિયાપાડાના જંગલ વિસ્તારમાં આવેલા ઝાંક ગામડામાં ગુણોત્સવ પ્રસંગે પહોંચ્યા સાંસદ મનસુખ વસાવા. પાઠ્યપુસ્તક સાથોસાથ વ્યસન મુક્તિ તથા હિન્દી, અંગ્રેજી ભાષાનું જ્ઞાન આદિવાસી બાળકોને આપવા શિક્ષકોને કરી અપીલ. દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદરની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરવા માટે પહોંચ્યા વરિષ્ઠ મંત્રી ચીમનભાઈ સાપરિયા. શિક્ષણની પદ્ધતિમાં બાળકોના જીવન ઘડતરનો લક્ષ્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉમેરવા તેમણે શિક્ષકોને કર્યો આગ્રહ. નર્મદા જિલ્લાના મોસ્કુટ ગામની પ્રાથમિક શાળામાં ગુણોત્સવ દરમિયાન હાજર રહ્યા ધારાસભ્ય મોતીભાઈ વસાવા. જંગલમાં ચાલતી નાનકડી પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસક્રમના ભણતર સાથે ઇત્તર પ્રવૃત્તિની તાલીમ મળેલી જોઈ થયા પ્રભાવિત.
વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટ અને સીઈઈના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ પુસ્તક કેન અ સિટી બી સસ્ટેનેબલનું વિમોચન આજે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પુસ્તકમાં વધતી જતી શહેરી વસ્તીની સાથે ટકાઉ વિકાસ કરવા માટે શું કરવું જોઈએ તે અંગે વિગતો છે તથા વિશ્વના અન્ય શહેરો કેવી રીતે વિકાસ પામ્યા તે પણ દર્શાવવામાં આવ્યું છે. સાથે આ વિષય પર પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીઈઈના ડાયરેક્ટર કાર્તિકેય સારાભાઈ, અમદાવાદ મેટ્રોના એમડી આઈપી ગૌતમ, સુરતથી શ્રી કમલેશ યાજ્ઞિક, મહિલા હાઉસિંગ ટ્રસ્ટના શ્રી બિજલ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણી પાસે સુરતના એક્ઝામ્પલ્સ હતા, ગુજરાતના બીજા બધા હતા, અને ખાસ જોવાનું છે કે આજે જે સવાલો છે તો કેવી રીતે એક એક શહેરમાંથી બીજા શહેરમાં એમાં શું શીખવાનું મળે છે અને એમાં જે દરેક શહેરની ખાસિયત જુદી હોય છે એટલે સીધું જ કંઈ એક સોલ્યુશન એક જગ્યાએથી બીજા જગ્યાએ લાવાતું નથી, પણ જે લવાય છે કે એ જે એનો જે ઉકેલ લાવ્યા એમાં જે રીતે લોકોને સાથે રાખ્યા એ બહુ જ અગત્યનું હતું. એટલે આજે એક ખાસ એ વાત થઈ કે જ્યાં સુધી લોકો આ પ્રશ્ન પોતાના નથી સમજતા અને એવું સમજે છે કે આ મ્યુનિસિપાલિટી જ બધું એમાં સોલ્યુશન લાવશે ત્યાં સુધી આ સોલ્યુશન નહીં આવે. એ જ રીતે મ્યુનિસિપાલિટી એમાં સમજતું હોય કે આ લોકોના જ લોકો જુઓ ને સમજતા નથી તો પણ નહીં આવે. સાબરકાંઠા જિલ્લામાં ઈડર ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટેના કેન્દ્રનું વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ ઉદઘાટન કર્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તુવેરની ખરીદ યોજના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5050ના ફેડ ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનની ખરીદ એજન્સી તરીકે નિમણૂક કરાઈ છે. નિગમે ખેડૂતોનું હિત જળવાય તે આશયથી ઈડર સેન્ટર શરૂ કર્યું છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ઈડર કેન્દ્ર પર ખેડૂતોના લાભાર્થે નિગમે તુવેરના ક્વિન્ટલ દીઠ રૂપિયા 4625 છે તેમાં 425 રૂપિયા ઉમેરીને ટેકાના ભાવ રૂપિયા 5050 સ્વૈચ્છિક રીતે આપ્યા છે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન નિગમના જનરલ મેનેજર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ હાજર રહ્યા હતા. એપીએમસીમાં અન્ય જગ્યાએ પોતાનો સહયોગ આપીને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મેળવે એવી વિનંતી કરું છું. જિલ્લામાં સાહેબ બીજા ક્યાં ક્યાં ચાલુ કર્યા સેન્ટરો? આગામી દિવસોમાં વડાલી ખાતે કેન્દ્ર શરૂ કરવાના છીએ, હિંમતનગર ખાતે કેન્દ્ર શરૂ કરીશું, તલોદ ખાતે કરીશું. આ સાબરકાંઠા જિલ્લામાં 4 સ્થળોએ આવતીકાલથી આ કેન્દ્રો શરૂઆત થશે. જામનગરના હાપા ખાતે આવેલા જલારામ મંદિરને 8 વર્ષ પૂરા થયા છે, જેની ઉજવણીના ભાગરૂપે એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે 111 પ્રકારના રોટલાઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ જેનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જોઈએ એક અહેવાલ. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો, આ સાંભળતા જ આપણને યાદ આવે સૌરાષ્ટ્ર ભૂમિના પાવન સંત શ્રી જલારામ બાપા. જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન પરોપકારમાં જ વિતાવ્યું હતું. નાના હતા ત્યારે કાકાની કરિયાણાની દુકાનમાં બેસતા. એ સમયે જ્યારે પણ કોઈ સાધુ સંત ત્યાંથી પસાર થાય તેને તે સીધું આપતા અને બસ ત્યારથી જ એમના હૃદયમાં જોત જાગી લોકોના પેટની ભૂખ ભાંગવાની. ક્યારે પણ કોઈ વ્યક્તિ, કોઈ સાધુ સંત એમના આંગણેથી ભૂખ્યા ન જતા. આજે પણ જલારામ બાપાની પાવનભૂમિ વીરપુર ખાતે સદાવ્રતનું સેવા કાર્ય ચાલુ છે. 1820ની સાલમાં જે દિવસે શ્રી જલારામ બાપાએ અન્નક્ષેત્ર ત્યાં વીરપુરમાં શરૂ કરેલું એ જ દિવસની એક આપણે એની પ્રેરણા, એ દિવસની પ્રેરણા રૂપે આજના દિવસે આપણે રોટલા મહોત્સવનો આપણો આ 7મો થી 8મો મહોત્સવ છે. જલારામ બાપા એક એવા સંત હતા કે જેમણે સમગ્ર જીવન પરમાર્થના કાર્યમાં વિતાવ્યું. દેશમાં જ નહીં વિદેશમાં પણ જલારામ બાપાના મંદિરો આવેલા છે. ત્યારે જામનગરના હાપા ખાતે જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરને 8 વર્ષ પૂરા થયા છે, જેની ઉજવણીના ભાગરૂપે અહીં રોટલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં યોજાયેલા અન્નકૂટ મહોત્સવમાં બાજરો, જુવાર, મેથી, પાલક, ફુદીનો, કોથમીર, જીરું, ટામેટા, મરચા, ડ્રાયફ્રૂટ અને લીલા શાકભાજીના એમ કુલ 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાયો હતો. આપણે ઘરે તો એક જ બાજરીનો રોટલો ખાઈ શકીએ છીએ, અહીંયા તો 111 પ્રકારના રોટલા છે, જુદા જુદા અને અનેક અનેક જાત જાતના અને ભાત ભાતના છે રોટલા. અને 7 ફૂટનો રોટલો એવો તો ક્યાંય લગભગ જોવા નથી મળતો.
એ આપા જામનગર માં આપા આવેલું છે ત્યાં જોવા મળે છે. લોકોના હૃદયમાં સેવાની અલખ જગાવનાર જલારામ બાપા આજે પણ તેના દરેક સ્થાનકે હાજરા હજુર હોય તે રીતે તેના પરચા જોવા મળે છે. જલારામ બાપા મંદિર હાપામાં 1999 થી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે મહાપ્રસાદ અને મહાઆરતી તેમજ ખીચડી ઉત્સવનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. અહીંની સંસ્થા દ્વારા વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી, ચાની પ્રસાદી, જૂના કપડાં તથા અન્ય વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવી, દુઃખદ પ્રસંગે ભોજન પહોંચાડવું, ગૌશાળા ચલાવવી જેવા પરોપકારના કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. જામનગરથી જગત રાવલનો અહેવાલ. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબરની ચર્ચામાં કયા સમાચારોને લોકો કરી રહ્યા છે વધુ પસંદ અને ટ્વિટર યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. આજે કેરળના કોટાયમ ખાતે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ ભાજપની સ્ટેટ કાઉન્સિલ સભાનું ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે રાજ્યના ભાજપ પક્ષના તમામ સભ્યોએ હાજરી આપી હતી. તેમણે સરકાર તમામ વૃદ્ધિ અને વિકાસના લાભોના વિતરણ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ અંગેની માહિતી કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ સુપ્રિયા સાહુએ તાજેતરમાં ડીડીમાં ભરતી થયેલા યુવાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ડીડી ચેનલો માટે વધુ સારી સામગ્રી માટે વ્યૂહરચનાના ફેરફારમાં તેમજ સામાજિક સંદેશાઓ માટેની વ્યૂહરચના બનાવવા માટેની મદદ કરવા માટે યુવાન પ્રોગ્રામરોને સહયોગ આપવા જણાવ્યું હતું. આ અંગેની માહિતી સુપ્રિયા સાહુના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના માહિતી વિભાગે તેના મુખપત્ર ગુજરાત પાક્ષિકના આ અંકના મુખ્ય આકર્ષણો વિશે માહિતી આપી હતી. આ અંકના મુખ્ય આકર્ષણોમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, સાયન્સ સિટીમાં નોબેલ પ્રાઇઝ સિરીઝ એક્ઝિબિશન, એર શો, પતંગોત્સવ અને ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જનો શુભારંભ જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. આ અંગેની માહિતી માહિતી વિભાગના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને પણ અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના માહિતી વિભાગે ગુણવત્તાયુક્ત શિક્ષણને સૌથી સહિયારી જવાબદારી ગણાવી હતી, તેમજ ગુણોત્સવને સહભાગીઓ વચ્ચે વાતચીત અધિષ્ઠાપિત કરવા માટે ઉત્તમ માધ્યમ ગણાવ્યું હતું. આ સાથે માહિતી વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુણોત્સવ એક ઝલક આપતા ફોટા પણ દર્શાવવામાં આવ્યા છે. આ અંગેની માહિતી માહિતી વિભાગના ફેસબુક એકાઉન્ટ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. સુનિલ ગ્રોવરની અપકમિંગ મૂવી કોફી વિથ ડીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કોફી વિથ ડીના ટ્રેલરને યુટ્યુબ પર લાખોની સંખ્યામાં દર્શકો નિહાળી ચૂક્યા છે. આ ફિલ્મની સ્ટોરી ભારતના પ્રખ્યાત પત્રકાર અર્નબ ગોસ્વામી અને અંધારી આલમના ડોન દાઉદ વચ્ચેના ઇન્ટરવ્યુ પર આધારિત છે. આ ફિલ્મમાં ડિરેક્ટર વિશાલ મિશ્રા અને પ્રોડ્યુસર વિનોદ રામાણી છે. આ ફિલ્મમાં અંજના સુખાની અને સુનિલ ગ્રોવર ઉપરાંત દીપા નીતા શર્મા અને ઝાકિર હુસેન પણ મહત્વનો રોલ કરી રહ્યા છે. કોફી વિથ ડી 20 જાન્યુઆરી 2017 રોજ રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ હવામાન સમાચાર.
આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.